ગમે તે કર્યું. અને એક દીકરો છે ને એ આવા ફળ લાયો અને લાવીને કે લો દાદા દાદી બાપા માં જે પણ હોય તમે ખાઓ, તો સૌથી વધારે પ્રસન્ન તમે કોની પર થાવ? પેલો ગોમો જઈને પાર્ટી કરીએ કે આ દીકરો તમે જમશો નહીં, ખાશો નહીં, લેશો નહીં, પણ તમારા હૃદયમાં સુખ મળશે કે ખરેખર આને મને આપ્યું તો ખરા, તમાર ના ના બેટા તું ખા. બસ એવી રીતે આ જગતમાં જે જે વસ્તુઓ છે, રોટી કપડા મકાન જે પણ આપ્યું છે એ ભગવાને આપણને આપ્યું છે, પણ એમાંથી આપણે કંઈક ભગવાનને આપીએ તો ભગવાન આપણી ઉપર પણ પ્રસન્ન થાય છે, બહુ બહુ પ્રસન્ન થાય. એટલે ભગવાનને આપવું જોઈએ. અને ભગવદ્ ગીતામાં ભગવાન ચાર વસ્તુ માગે છે આપણી પાસે. નવમો અધ્યાય 26 નંબર શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયચ્છતી. હે અર્જુન, આ મારા જીવો, મારા સંતાનો, મારા દીકરાઓ, એ મને ચાર વસ્તુ આપે ને તો એને હું સ્વીકાર કરું છું. એ કોઈ એના શરીરમાંથી પ્રગટ નથી કરતા, એ ખરીદીને લાવે છે પૈસેથી, અને એ વસ્તુ જ્યારે મને અર્પણ કરે તો હું બહુ પ્રસન્ન થાઉં છું. કઈ કઈ વસ્તુથી? પત્રમ, સૌથી પહેલી વસ્તુ ભગવાન આપણી પાસે માગે કે તમે મને પત્ર આપો, તુલસીનું પાન. ભગવાન તુલસીના પાંદડે તોળાણા હતા, ખબર છે ને, ત્રાજવામો. એટલે ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવું જોઈએ. એ કે અમે તુલસી નથી વાવતા, તો કોઈ વાંધો નહીં, ફૂલ તો અર્પણ કરી શકો છો. એટલે ભગવાનને પોતાના હાથે ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ. આ ફૂલ જે છે ને, ફૂલ, એ ફૂલ કહે છે કે હું આજે ભગવાનની સેવામાં લાગ્યો છું, પણ મેં બહુ કષ્ટી કરી છે, મેં બહુ દુઃખ સહન કર્યા છે, ત્યારે આજે હું ભગવાનની સેવામાં લાગ્યો છું. હવે ફૂલ જે છે એ તડકામાં કેટલું સહન કરે, તપ કરે છે, સૌથી પહેલું તપ એનું છે. પછી એને માળી તોડે છે. ફૂલ શું કરે? માળી એને તોડે, અને તાજા ફૂલ જ્યારે આવે એને તોડે. અને ફૂલ કહે છે કે મેં એનાથી પણ વધારે મોટું તપ કર્યું કે સોય દોરામાં દોરો પરવ્યો અને મારામાં છેદ કરી નાખ્યો, એટલે મને કેટલું દુઃખ થયું હશે. ફૂલ તો વિચાર કરે ને કે મને જ્યારે પરોવવામાં આવ્યું અને સોય જ્યારે અંદર ગુસ્સામાં જ્યારે આવી અંદર, તો મને કેટલું કષ્ટ થયું હશે, પણ મને પ્રસન્નતા એટલા માટે થઈ કે આ ફૂલની માળા બનાવીને ભગવાનની સેવામાં લાગશે, એટલે એને પ્રસન્નતા આવે છે. તો કહેવામાં આવે છે કે જીવો કરતા પણ આ ફળ ફૂલ જે છે ને એ પોતે જ ભગવાનની સેવામાં લાગી જાય છે, એને કહેવાય આત્મનિવેદન, એ પોતે ભગવાનની સેવામાં લાગે છે. તો આવી રીતે ભગવાને આપણને બધી વસ્તુ આપી છે, રોટી કપડા મકાન, રહેવા માટે ઘર આપ્યા. અરે એક વ્યક્તિ છે, એક વ્યક્તિને એની જીવન જરૂરિયાતો કેટલી વસ્તુઓ છે. તમે તમારા ઘરેથી અહીંયા વૃંદાવનમાં આવ્યા પણ બે બે સુટકેસો ભરી ભરી નથી આવ્યા. કેટલો બધો સામાન કે હવારમાં ઉઠીને મારે આ વસ્તુ જોવશે, હવારમાં ઉઠીને આ સામાન જોવશે, આ સામાન ઝીણી ઝીણી વસ્તુ યાદ કરીને લાયા, અને અહીંયા સુટકેસ ખોલી એટલે કે લ્યા આ વસ્તુ તો ભૂલી ગયા છે કે નહીં. તો એ પાછું તમે અહીંયા નવું લીધું હશે, કોકને દોયડી લીધી હશે, કોઈને લેઝર લીધું છે, કોઈને હાબુ લીધો હશે, કંઈક નવું નવું કંઈક કંઈક. તો વિચાર કરો કે એક જીવ છે, એક મનુષ્ય, પણ એને જરૂરિયાત કેટલી બધી છે, જીવન જરૂરિયાત. હવે તમે વિચાર કરો કે એક માણસ છે, મનુષ્ય એક, પણ ચપ્પલ કેટલા હશે, કેટલા જોડી ચપ્પલ હશે ઘરે? કોઈને 10-10 જોડી, કોઈને 20-20 જોડી ચપ્પલો હશે. એવા જરૂરિયાતો આ અમારા ગુરુદેવ આ વાત કરે કે ભગવાને એ જીવને કેટલી કેટલી વસ્તુ આપી છે. મનુષ્યનું શરીર તો એક છે, પણ વસ્ત્રો કેટલા બધા છે. 100-100 જોડી કપડા હશે કબાટમાં, કેટલા?
હો જોડી કપડા હશે, પણ તોય દુકાનમાં જાય બજારમાં જાય તો એક જોડી લઈને આવી જ જાય. કેલા એક જોડી પેન્ટ શર્ટ લઈ લઉં, કપડાં લઈ લઉં, સાડી લઈ લઉં, ડ્રેસ લઈ લઉં, કોઈ પણ વસ્તુ. તો વિચાર કરો ભગવાને આપણા માટે કેટલી કેટલી સામગ્રી આપી છે, ભગવાન આપણી કેટલી કેટલી ચિંતા કરે છે, પણ આપણે ભગવાનને શું આપીએ છીએ બદલામાં? કઈ નથી આપી શકતા. તો વેદ વ્યાસ મહારાજ કહે છે કે ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વને મેન્ટેન કરે છે, ચલાવે છે, અને વિશ્વનો પ્રલય પણ કરી નાખતા હોય છે શિવજી દ્વારા. જ્યારે આ સંસારમાં કોઈ ભજન કરીને ભગવાનના ધામમાં જતું નથી, એટલે શિવજીને કહેવામાં આવે, બ્રહ્માજી કહે છે કે હે શિવજી ભોળાનાથ, હવે આ સૃષ્ટિમાં કોઈ ભજન કરતું નથી અને લોકો દિન પ્રતિદિન અધર્મ કરે છે, એટલે પછી બ્રહ્માજી ચારણી મારે કે હવે કળિયુગમાં તો હવે કાંઈ વધ્યું નથી, એટલે પ્રલય કરી નાખતા હોય છે. આવી રીતે ભગવાન પ્રલય કરે છે. તો વેદ વ્યાસજી લખે છે વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે, અને એ જીવ એ ભગવાનની શરણમાં જવાથી શું થશે? તો કે છે તાપત્રય વિનાશાય. વેદ વ્યાસ મહારાજ ભાગવત મહાત્મામાં લખે છે કે ત્રણ પ્રકારના તાપોને એ ભગવાન દૂર કરે છે, આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક. દેવતાઓ દ્વારા દુઃખ મળે છે. આ ભૂકંપ આવવો, સુનામી લહેર આવી, આ ક્યાંથી થાય છે? આ ભૂકંપ આવે છે, સુનામી લહેરો આવે છે, વધુ પડતો વરસાદ આવી જાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ કે ક્યારેક કોઈ જગ્યાએ વરસાદ આવતો જ નથી, અને કોઈ જગ્યાએ એટલો બધો વરસાદ આવી જાય કે બધું રાહતાળ કરી નાખે. અમુક જગ્યાએ એટલી બધી ઠંડી પડે છે ને ઝીરોમાં પણ ઝીરો ડિગ્રી જોયું છે. એવા એવા આપણે ભારતમાં એવા એવી જગ્યા છે કે જ્યાં બહુ ચાઇના બોર્ડરમાં જાઓ ત્યાં બહુ ઠંડી પડે છે, અતિશય. ખાલી 5 મિનિટમાં છે ને પાણી ગરમ કર્યું હોય ને તો 5 મિનિટ પછી જુઓ તો બરફ થઈ ગયો હોય. એટલે અમુક જગ્યાએ એટલી બધી ઠંડી પડે ને અમુક જગ્યાએ ઠંડી પડતી જ નથી, અમુક જગ્યાએ એટલી બધી ગરમી પડે અને અમુક જગ્યાએ ગરમી પડતી જ નથી. આ વ્રજભૂમિ વૃંદાવનમાં બહુ ગરમી પડે, ઉનાળામાં તમે આવો ને 5મા મહિનામાં તમે રહી જ ન શકો, એટલી બધી ગરમી, બહુ શરીર પડે. અને અહીંયા ઠંડી પણ બહુ પડે છે વ્રજભૂમિમાં. તો તાપત્રય વિનાશાય, ભગવાન ત્રણ પ્રકારના તાપોને દૂર કરે છે. કોના? જે ભગવાનની શરણમાં જાય છે. આદિ દૈવિક એટલે દેવતાઓ દ્વારા તાપ મળે, દુઃખ મળે. આદિ ભૌતિક એટલે એક જીવ બીજા જીવને દુઃખી કરે. જગતનો એવો નિયમ છે ને, સદીઓથી આવતો આવ્યો છે, યુગો યુગોથી, એક જીવ બીજા જીવથી ઈર્ષા કરે છે. કૌરવો પાંડવો વચ્ચે કેટલી ઈર્ષા, હળી મળીને રહી શકતા હતા પણ રહ્યા નહીં. જગતમાં માણસોને એવો સ્વભાવ છે કે હું આનું ખરાબ કરું, કેમ કરીને આનું બગાડું, પણ હકીકતમાં શાસ્ત્ર કહે છે કે કદાચ કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું આનું બગાડું, પણ એ પોતાનું જ બગાડી રહ્યો છે. કારણ કે ભગવાને વેદમાં લખ્યું છે કે અર્જુન જેને જેને ઉપદેશ આપ્યો છે એને આ વાત કરેલી છે કે હું ધારું ને હું પણ જીવનું બગાડી શકતો નથી, કારણ કે એ જીવ જે છે ને એના ભાગ્ય લઈને આવ્યો છે, અને એના ભાગ્યમાં જે લખ્યું છે એને મળશે, મળશે ને મળશે. દુનિયાની કોઈ પણ તાકાત, કોઈ પણ વ્યક્તિ, ભલે કદાચ 2-5 મહિના માટે એનું જે સુખ કોઈ છીનવી શકે, પણ એના ભાગ્યમાંથી તો એ લઈ શકતો નથી. એ તો એને મળવાનું જ છે, પણ જે વ્યક્તિ એવો ખરાબ વિચાર જો રાખે, ખરાબ ભાવના રાખે છે, તો એ જીવનું જીવનમાં ક્યારેય કલ્યાણ થતું નથી. એટલા માટે હંમેશા દરેકની સારી કામનાઓ રાખવી જોઈએ, દરેકને
ભગવાનને એ જ પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તમારી પાસે એ જ વસ્તુ માગું છું કે સંસારના સમસ્ત જીવોને તમે સુખી કરો અને બધા સુખી થઈને થોડુંક વધે તો તમે મને આપજો, આવી ભાવના રાખવી જોઈએ. એક જીવ ભગવાનની ઉપાસના કરતો હતો ભોળાનાથની, અને બહુ સાધના અને બહુ ઉપાસના કરી એટલે ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા કે માંગ, તારે શું જોવે છે? તને હું બે વરદાન આપું છું, તારે જે માગવા માગી લે, પણ તું જે માગી તાર બાજુવાળાને ડબલ મળશે. ઓલો વિચાર કરે કે હવે હું માગું ને બાજુવાળાને ડબલ મળે. ઈ કે ઉભા રહો, માર ઘરવાળાને જઈને પૂછી આવું. એની પત્નીને જઈને પૂછ્યું કે હેલી ભગવાન પ્રસન્ન થયા બોલ, શું માગું? તું કે માગું. ઈ કે એક કોમ કરો, બે વરદાન માગો. કે શું? ઈ કે પહેલું વરદાન એક કે મારી એક વોશ ફોડી નાખો. હોમે વાળાને મારા બાજુવાળા ડબલ થાય ને? તો કે મારી એક આંખ ફોડી નાખો, અને બીજું ઈ કે ઓગણામાં જ બે કુવા કરી નાખો. એટલે આ બે વરદાન એને માગ્યા કે ભગવાન મારી એક ઓક ફોડી નાખો અને મારા આંગણામાં બે કુવા કરી દો. એટલે ભગવાને કીધું તથાસ્તુ. એટલે આની એક જઈને પેલાની બાજુવાળાને બે જાય, અને જેવો બહાર જાય એટલે સીધો. એટલે માણસ કે હું મેં તપ કર્યું, બીજાને સુખ મળે, બીજાને દુઃખ કેવી રીતે વધારે મળે? આ જીવનો સ્વભાવ છે. ટ્રેનોમાં જતા હોય લોકો, હવે તો બધાને પ્રાઇવેટ ગાડીઓ થઈ ગઈ, પણ પહેલા કેવું હતું, ગામડે જવું એટલે લોકો જીપમાં જતા, ખબર છે? જીપમાં જાય, પાછળ છ જણા બેહાડે, વચ્ચે પાંચ જણા બેહાડે, અને આગળ પાંચ જણા બેહાડે, અને 15-17 જણા થાય ત્યારે એક જીપ જાય. પણ તમે જુઓ કે એ સીટમાં બેઠા હોય ને, અને કોઈક બીજા બેન આવે કે કોઈ ભાઈ આવે કે ભાઈ બેન થોડા ખસજો, થોડા ખસજો, એ ખહે નહીં, પણ આમ આમ ખાલી હલે, ખહે નહીં, થોડી જરાય આગળ ના જાય. અને જો એના ઘરવાળું કોઈક આવી જાય તો, હગી બૂન આવે તો આખી જગ્યા રો, આઈ જા હજી આ જગ્યા છે, માગ છે, આઈ જા, છે કે નહીં? કોઈ ઘરનો કોઈ પોતાનો સ્નેહી આવી જાય ને તો બોલો એકદમ કિનારે બેસી જાય, એકદમ પેલી લોખંડનું પાટિયું પડ્યું હોય ને તો જતો રહે, બેસી જાય. અને કોઈક પારકું કોઈક બીજાનું આવ્યું હોય, કોઈક ઓળખતા ના હોય ને તો બોલો, કહે એ બુન જરાક થોડાક તો કહો, આમ આમ હલે ખાલી, થોડા હલે, કે જગ્યા જ નહીં. આ જીવનો સ્વભાવ છે. અમે ટ્રેનમાં જતા, લોકલ ટ્રેનમાં, એટલે ત્રણની સીટમાં ચાર જણા બેહવાનું હોય. જે સીટમાં સામ સામે લોકો 20 જણા બેહે, પોતાની સીટ પોતાના ખોળામાં બેહાડી દે એના દોસ્તારને મિત્રોને બધાને, પણ એ જ સીટમાં બીજા દાડે જો તમે બેહવા જાઓ ને તો ત્રણમાં ચોથો નહીં બેહે, કારણ કે પેલા મારા હતા ને આ પારકા છે, બસ તારું ને મારું, આવો સ્વભાવ જીવનો થઈ ગયો છે. તો વેદવ્યાસ મહારાજ લખે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય. જો એ ભગવાનની શરણમાં જો કોઈ જતું રહે ને તો ત્રણ પ્રકારના તાપોથી મુક્ત થઈ જશે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એવા ભગવાનને અમે બધા વંદન કરીએ છીએ. આવી રીતે નારદ મુનિની કથા કહે છે કે નારદ મુનિ એકવાર આ પૃથ્વી પર આવ્યા અને વિચરણ કર્યું, પણ કોઈ જગ્યાએ એમને સુખ ન મળ્યું. નારદ મુનિ કહે છે, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમ માં ઇતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ. હું બધી જગ્યાએ ગયો. ક્યાં ક્યાં ગયો?
કે છે કે સૌથી પહેલા તો હું પુષ્કર ગયો, રાજસ્થાન અજમેર ની બાજુમાં પુષ્કર ગયો, પ્રયાગમ ચ ત્રિવેણી સંગમ જ્યાં છે પ્રયાગરાજ ત્યાં ગયો, કાશીમ એટલે વારાણસી ગયો, ગોદાવરી એટલે નાસિક ગયો, આવી રીતે સંસારના સમસ્ત તીર્થોમાં હું ગયો, પણ મન સંતોષન કારણમ મને કોઈ જગ્યાએ સુખ ન મળ્યું. આટલું જોતા જોતા મેં એ પણ જોયું કે સત્યમ નાસ્તિ, કોઈ સાચું નથી બોલતું, દયાદાનમ ન વિદ્યતે, અને કોઈ પણ વ્યક્તિના કોઈ પણ જીવાત્માના જીવનમાં દયા નથી, દાન નથી. ઉદરણમ ભરણો જીવા, અને દરેક જીવ પોતાનું પેટ ભરવા માટે જીવન જીવી રહ્યા છે. વરાકા કૂટ ભાષીણ, અને ઘરમાં પતિ ને પત્ની કેવું છે ભાષણ, કૂટ ભાષીણ, પતિ પત્ની ઝઘડા કરે, ઈર્ષા કરે, દ્વેષ કરે. નારદ મુનિએ આ બધું જોતા જોતા વૃંદાવનમાં આવ્યા, અને વૃંદાવનમાં આ જ વૃંદાવન ધામની અંદર એમણે એક દિવ્ય દ્રશ્ય જોયું કે એક સુંદર કન્યા એમને વંદન કર્યા, અને વંદન કરીને કહે છે કે હે ઋષિવર, તમે બે ઘડી માટે ઊભા રહો. ભોભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અપી નાશયન, હે સાધુ તમે ઊભા રહો ને મારી ચિંતાનો નાશ કરો. કે મારા દર્શનથી શું થશે? દર્શનમ તવ લોકસ્ય, તમારા દર્શન કરવા માત્રથી સંસારના જીવોનું દુઃખ હળવું થઈ જાય છે. એટલે તમે જુઓ, કોઈ પણ સાધુની પાસે આપણે જઈએ, એની શરણમાં જઈને બેસીએ ને, તો આપણું દુઃખ હળવું થઈ જતું હોય છે. નારદ મુનિને કીધું કે તમે કોણ છો? નારદ મુનિએ પૂછ્યું કે હે દેવી તમે કોણ છો? એ દેવી કહે છે, અહમ ભક્તિર ઇતિ ખ્યાતો, હું ભક્તિ મહારાણી છું, અને આ બે આ ઘરડા વ્યક્તિ કોણ છે? આ મારા સંતાનો છે બે, તમે જવાન અને દીકરા ઘરડા. એટલે ભક્તિ મહારાણી કહે છે કે મારો જન્મ જે છે ને બંગાળમાં થયો, ઉત્પન્ન અહમ દ્રવિડે વૃદ્ધિ કર્ણાટકે ગતઃ, અને મારી પ્રગતિ ક્યાં થઈ? ભક્તિની પ્રગતિ એ દક્ષિણ ભારતમાં થઈ. દરેક લોકોએ મને સ્વીકાર કરી કે વેલકમ, આવો પધારો અમારા ઘરે. અને ત્યાંથી હું જ્યારે મહારાષ્ટ્રમાં ગઈ, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને જ્યારે હું મહારાષ્ટ્રમાં ગઈ તો અમુક અમુક સંતોએ મને સ્વીકાર કરી, અને ત્યાંથી જ્યારે હું ગુજરાતના માર્ગે આવી, ગુર્જરે જીર્ણતામ ગતઃ, જેવી ગુજરાતમાં આવી કોઈએ મને સ્વીકાર ન કરી. પણ આજે તમે જુઓ કે ભક્તિ મહારાણીની આ કથા, નારદ મુનિ કહે છે કે જ્યારે હું ગુજરાતમાં આવી, ગુર્જરે જીર્ણતામ ગતઃ, પણ એ ભક્તિ મહારાણીની વાતને પણ આજે સત્ય કરી દીધી. કહે છે કે ભલે કદાચ એ ગુજરાતમાં આવીને કોઈએ સ્વીકાર ન કરી, પણ એ વાત આજે લોકોએ સ્વીકાર કરી કે ભક્તિ કરવા જેવી છે, અને ગુજરાતમાં સૌથી વધારે ભક્તિ થાય છે, સૌથી વધારે ભજન થાય છે. એટલે તો આપણા ગુજરાતમાં મોટા મોટા સંતો થઈ ગયા. સૌથી વધારે જો ગુજરાતમાં તમે જુઓ ને તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં સંતો થઈ ગયા. તમે દર્શન કર્યા હોય તો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં તમે 1.5 કિલોમીટર આગળ જશો ને તો તમને એક અન્નક્ષેત્ર અથવા એક મંદિર અથવા એક ગૌશાળા અથવા એક યાત્રીઓને રહેવા માટે સ્થાન મળી જશે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તમે ક્યાંય પણ જાઓ, પણ તમે કોઈ બીના ઘરે જતા રહો, ભૂખ્યા નહીં આવો, આ તમે અનુભવ કર્યો હશે. એટલી બધી ભક્તિ અને એટલા બધા ભક્તિભાવવાળા આપણા ગુજરાતની અંદર છે. સૌથી વધારે કે છે ને ભગવાન દ્વારકામાં 100 વર્ષ સુધી રહ્યા, અને એમાં પણ નરસિંહ મહેતાએ એવું ભજન કર્યું, એવી ભક્તિ કરી કે નરસિંહ મહેતાથી આજે આખું ગુજરાત જે છે ને, ગુજરાતનું તાજ કહેવામાં આવતું હોય એ નરસિંહ મહેતા છે.
આપણે નથી કહેતા કે ભાઈ ગુજરાત કોનું છે, તો લોકો કહે છે કે ગુજરાત નરસિંહ મહેતાનું છે. એને ભજન કરી અને આપણા જેવા અજ્ઞાની બદ્ધ જીવોને એમને શિક્ષા આપી છે. એ નરસિંહ મહેતા અદ્ભુત, એમનું જીવન કે ભગવાન 52 વખત પ્રગટ થઈ અને નરસિંહ મહેતાને દર્શન આપ્યા છે. લોકો એમનાથી ઈર્ષા કરતા ગામના લોકો, અને ગામમાં અમુક બ્રાહ્મણો આવ્યા હતા, એ લોકો વૃંદાવનથી દ્વારકા જવા જઈ રહ્યા હતા. એમના ગુરુ મહારાજે કીધું કે મારો ભંડારો દ્વારકામાં કરજો તમે. એટલે વૃંદાવનથી લોકો જ્યારે દ્વારકામાં ગયા અને જ્યારે જૂનાગઢમાં આવ્યા, એટલે એમને ખબર પડી કે અહીંયા આગળ બારવટિયાઓ બહુ છે અને આપણું ધન લૂંટી લેશે. એટલે એ વડનગરમાં જ્યાં નરસિંહ મહેતાનું ગામ હતું જૂનાગઢ, ત્યાં આગળ એ ગામમાં રોકાણા. કીધું કે આ ગામમાં કોઈને હુંડી ચાલે છે? ત્યારે ગામના જે ઈર્ષાળુ હતા ને, દ્વેષ કરતા કે અમારા ગામમાં બહુ મોટી હુંડી ચલાવે છે, અને એ કોણ છે? એ કે મહેતા નરસિંહ છે, નરસિંહ મહેતા. ત્યારે એ કે તમે કહેશો ને કે લો આ પૈસા ને અમને હુંડી લખીને આલો, તો ના પાડશે, કારણ કે એ તો નાના નાનું ફિગર તો લેતો નથી, નાનું ફિગર તો લેશે નહીં, કેને કે મોટા મોટા એને આંગળિયા ચાલે છે, મોટી મોટી પેઢી છે, એટલે એ ના પાડે ને તો તમને તમારે એને દ્વારકાધીશના સોગંદ આપવાના. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તમારે દ્વારકાધીશના સોગંદ આપવાના, એટલે સ્વીકાર કરશે. અને પેલા બધા બ્રાહ્મણો જઈ અને નરસિંહ મહેતાના આંગણે ઘરે જઈને કહે છે કે લ્યો આ પૈસા 700 રૂપિયા, અને અમને કાગળ લખીને આલો, તમારે હુંડી ચાલે છે ને દ્વારકામાં? એ કે અમારા બાપ ગોતરમાં કોઈને આવો ધંધો છે જ નહીં. એ કે તમને ખોટો કોઈએ રોંગ નંબર આપ્યો છે. એટલે પેલા લોકો કહેતા, વિચાર કરે કે જો પેલા કહેતા હતા ને કે આ ના પાડશે, પણ તમારે પરાણે આપવાના, ન માને તો તમારે દ્વારકાધીશના સોગંદ આપી દેવાના. પછી લે ઈ કે તમે ના લો તો તમને દ્વારકાધીશના સોગંદ છે. મહેતા નરસિંહ કહે છે કે તમે દ્વારકાનાથના સોગંદ આપી દીધા, હવે તો મારે આ હુંડી સ્વીકાર કરવી પડશે. અને એમને લખીને આપી દીધું કે હે દ્વારિકાના નાથ, આ બ્રાહ્મણો આવે છે અને આ તમે જ મને 700 આપ્યા છે, પણ હું તમને લખીને આપું છું કે તમે એમને 700 રૂપિયા પરત પાછા આપી દેજો. ત્યારે એ હુંડી લખે છે, અદ્ભુત સુંદર હુંડી છે, આપણે પણ ગાઈએ અને આનંદ લઈએ. એ હાલો હાલો ઉભા થઈને થોડા કીર્તન કરીએ ને નાચીએ. ઓ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. ઓ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગીરધારી. મહારાજ રે શામળા ગીરધારી. મને એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. રાણાજીએ રડ કરી વળી મીરા કે રે કાજ, ઝેરના પ્યાલા મોકલ્યા એ મારો ગોરનો તારણ હાર રે શામળા ગીરધારી. મહારાજ
ગારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામ
મારી હુંડી સ્વીકારો મહારાજ રે કામળા પૂરધારી તમારો આધાર રે શામળા ગીરધાર નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો એ તમે સુભદ્રા ગાયના શામળા ગીરધારી
હે નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, નથી ચારણ કે વળી લોગ કરે છે ઠેકડી, એ નથી શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, એ નથી શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, એ નથી શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, એ નથી શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, કારો મહારાજ રે શામળા ગીરધારી, એ હુંડી લાવો મારા હાથમાં અને રોકડાયા પૂદા, એ રૂપિયા બો રોકડા, એ મારું શામળ સા, એ મારું શામળ સાસેઠ એવો નામ રે શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, એ મારું શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, એ મારું શામળ સાસેઠ એવો નામ રે શામળા ગીરધારી, કાન રસિયો રે કાળ રંગ રે લે દૂર જાવ ગમતું નથી, કાન રસિયો રે કાળ રંગ રે લે દૂર જાવ ગમતું નથી, મારે માથે છે મારે માથે છે એમના જીની હોલ રે ઘેર જાવ ગમતું નથી, મારે માથે છે એમના ની હેલ રે ઘેર જાવ ગમતું નથી, કાન રસિયો રે કાળ રંગ રે લ્યો ઘેર જાવ ગમતું નથી, મોટાને મન જેના સાંકડા રે, મોટાને મન જેના સાંકડા રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામજીનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કોઈ જાશો નારવાને કોઈ જાશો નાયવાને આંગણે રે, કોઈ જાશો નાયવાને આંગણે રે, એક બે સારા ના કામ થાય હાથ થી રે, જેની તિજોરી માં ગરીબ ની હાય છે 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 રે, કોઈ જાશો નાયવાને આંગણે રે, કોઈ જાશો નાયવાને આંગણે રે, અંદર મેલા ને બાર બીઠે ઉજળા રે, અંદર મેલા ને બાર થી ઉજળા રે,
નામ મોટા ને કામ એના ખોટા રે, નામ મોટા ને કામ એના ખોટા રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, જમ જેવાને માન જેને લાગતા રે, જેની વાણી માં નહી આદર ભાવ છે રે, જેની વાણી માં નહી આદર ભાવ છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, એવું અંતર માં હોય અભિમાન છે રે, અંતર માં હોય અભિમાન છે રે, આવું અંતર માં હોય અભિમાન છે રે, આવું અંતર માં હોય અભિમાન છે રે, કોઈ જાશો ના એવાને આંગણે, વાત ગોવિંદ ની જેને ગમે નહીં રે, વાત ગોવિંદ ની જેને ગમે નહીં રે, બાંધે પાપ જગત માંથી જાય છે રે, બાંધે પાપ જગત માંથી જાય છે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે. ભજન એક સત્ય નામ નું કરીએ રે, ભજન એક સત્ય નામ નું કરીએ રે, આ ભાવે ભવ સાગર તરીએ રે, ભજન એક સત્ય નામ નું કરીએ રે, ભજન એક સત્ય નામ નું કરીએ રે, પણ રમે છે મારી ખેડમાં નટવર નાનો રે, કનો રમે છે મારી ખેડમાં ફૂલ કુંવર નાનો રે, ગેડી દોડે કાનાના હાથમાં ફૂલ કુંવર નાનો રે, ગેડી દોડો કાનાના હાથમાં કેપ ગોરી રે, ચિતલની ચૂંદડી મગાવી દઉં કે આ ચૂંદડીનો, આ ચૂંદડીનો ઓરનાર રે, કાનો રમે છે મારી ખેડમાં નટવર નાનો રે, કાનો રમે છે મારી મને ઘડુલો ચડાવ રે, નાગર ઉભા રે રંગ રસિયા, સનાઈ ડોડી રૂપે. ભક્તિ મહારાણી કહે છે કે હું વૃંદાવનમાં આવી
અને વૃંદાવનમાં વ્રજભૂમિના પ્રભાવથી હું તો જવાન બની ગઈ, પણ મારા બે સંતાનો તો ઘરડા રહી ગયા. હે નારદ, હે ગુરુદેવ, તમે મારા બે દીકરાઓને જવાન કરો. તો નારદ મુનિ કહે છે કે એ જ ચિંતા લઈને, હે ચાર કુમાર, હું તમારી પાસે આવ્યો છું કે ભક્તિના બે દીકરાઓને કઈ રીતે જવાન કરવા. ત્યારે ચતુષ કુમાર કહે છે કે તમે ચિંતા ન કરો, એના કલ્યાણ માટે તમે 7 દિવસનું ભાગવતનું આયોજન કરો, એના બે દીકરાઓ જવાન બની જશે. અને એ હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આનંદ વનની અંદર ચતુષ કુમારો વક્તા બન્યા છે. નારદ મુનિ, ભક્તિ મહારાણી એના સંતાનો શ્રોતા બન્યા છે. જે લોકો કથાના પ્રેમી હતા, જેને કથામાં બહુ પ્રેમ હતો કે મારે પણ ભાગવત સાંભળવું છે, એ લોકો ધાવંતો નિમિલ્યવા નેત્રે એ દોડતા દોડતા આવી અને ભગવાનની કથામાં આવીને વિરાજમાન થઈ ગયા. વેદાંતિ નીચ વેદાંત, મોટા મોટા વેદ, સપ્ત પુરાણાની જેટલા પુરાણા, ઉપનિષદો, જેટલી દેવીઓ છે, ગંગા, જમના, સરસ્વતી, એ મૂર્તિમાન રૂપ લઈ અને ભાગવતમાં આવીને બેસી ગયા છે. એમાં ભાગવતની મહિમા શરૂ કરતા કે છે, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો, એને સંસારનું બહુ બધું સુખ સુવિધા, ઐશ્વર્ય, સુંદર પત્ની હતી. આટલું બધું ઐશ્વર્ય હોવા છતાં પણ એક વસ્તુની કમી હતી એના જીવનમાં, શેર માટીની ખોટ. એને દીકરો નહોતો એક પણ. રોજ બધા લોકો બોલે, અમુક લોકોનો સ્વભાવ એવો હોય ને મેણા મારે એવા, તમારે લો આટલું બધું છે પણ ભગવાને તમને કેટલું દુઃખ આપ્યું કે તમને છોકરો નહીં, વસ્તાર નહીં. એટલે સામેવાળાને એ સુખ નથી આપતા, પણ એનું કાળજું બાળે છે, એનું દુઃખ હૃદય બાળે છે. લોકોને ઉત્સાહ આપવો જોઈએ કે ભાઈ કોઈ વાંધો નહીં, તમને ભગવાને તમને દીકરો એટલા માટે નથી આપ્યો કારણ કે ભગવાન જ તમારા દીકરા છે. આવો ઉત્સાહ એને આપવો જોઈએ. પણ લોકો કે તમને બધું દુઃખ આલ્યું, સુખ આલ્યું, ભગવાને પણ એક દુઃખ આલ્યું, એટલે સામેવાળાને બિચારાને ભાંગી નાખે મૂળમાંથી. અહીંયા આત્મદેવ સાંભળી સાંભળીને એનું હૃદય બળવા માંડ્યું કે સંસારના કેટલા લોકોના હું મેણા સાંભળું. એટલે એને ઈચ્છા થઈ કે હું મરી જાઉં, આત્મહત્યા કરી દઉં. અને નદીમાં જઈને ધમકુ મારવા જાય, જેવો કૂદકો મારવા જાય, એક સંતે પકડી લીધા કે ભાઈ શું કામ તું આત્મહત્યા કરી રહ્યો છે? આત્મહત્યા કરવું એ પાપ છે, કોઈ દિવસ કોઈ આત્મહત્યા ન કરવી જોઈએ. કારણ કે આત્મહત્યા કરે ને મર્યા પછી તો વધારે દુઃખ મળે, એને પ્રેતનું શરીર ભોગવવું પડે છે વર્ષો સુધી, એટલે આત્મહત્યા ન કરવી જોઈએ. ગુરુદેવ શું કરું, મારે સંસારનું બધું સુખ છે પણ મને દીકરો નથી, અને લોકોના આ કામ, કેટલી વાર તું મરીશ, એના કરતા તું ભગવાનનું ભજન કર, ભક્તિ કર. પણ પેલો દીકરાના મોહમાં, જેને એક જ ઈચ્છા હતી કે મારે દીકરો જોવે છે, એ બ્રાહ્મણ વિચાર કરે છે આત્મદેવ કે જો આ વ્યક્તિ મારા પૂર્વ જન્મની વાત જાણી શકતો હોય તો આ સંત મને દીકરો પણ આપી શકે. ગુરુદેવ તમે મને દીકરો આપો, મને દીકરો આપો. બે હાથ જોડીને ચરણોમાં પડી ગયો. એટલે ગુરુદેવને દયા આવી અને અભિમંત્રિત, અભિમંત્રિતનો અર્થ છે જે એમની તપસ્યાથી એમને જે ફળ આપ્યું અને એમાં અભિમંત્રિત કરીને આપ્યું કે આ ફળ તારી પત્નીને જ્યારે તું ખવડાવીશ તો એને સારા દિવસો થશે, એને સંતાન થશે. પણ સાંભળ, તને દીકરો તો મળશે, દીકરો જન્મ તો આપશે, પણ આ જ દીકરો તારા સુખનું કારણે બનશે અને દુઃખનું કારણે બનશે, બે કારણ બનશે, સુખનું ને દુઃખનું બે. એ વિચાર કરે છે કે કદાચ દીકરો
દીકરો જન્મ થાય એટલે મને સુખનું કારણ બનશે, મોટા થઈને ખોટાય બને, હારા ન બને કદાચ, પણ ગમે તેવો હોય તો એ દીકરો તો દીકરો જ છે. બહુ પ્રસન્ન થઈને પોતાની પત્નીને આપે છે કે લ્યો હે પ્રિય તમે આ ફળ ખાઈ લો. ત્યારે એની પત્ની એની બેનપણીની પાસે જાય, બાજુવાળી હોય ને કોઈ, એની બેનપણી કે જો આ મારા ધણે લાયા ચોકથી. એ કે આવા બધા ધૂત ડોંગ કરે, ધૂર્ત છે, આ પાખંડી છે, આમાં કઈ વિશ્વાસ કરાય નહીં. તને એવું લાગતું હોય તો તારે ગાયને ખવડાવી દે અને તારો છોકરો જોવે તો હું તને આપીશ, હું ગર્ભવતી છું, મારે દીકરો થશે, હું તને આપી દઈશ, બદલામાં મને કંઈક આપી દેશે, દેજે ધન. ઓલી ધુંધલી એની પત્નીનું નામ હતું, આત્મદેવની પત્ની. ધુંધલી એ ફળ જે છે ને અભિમંત્રિત જે સાધુએ આપ્યું હતું એ ગૌ માતાને ખવડાવી દીધું. અને થોડોક સમય થયો એટલે એની બેનપણીને જ્યારે દીકરો થયો એટલે એને ધુંધલીને આપી દીધો. પેલી તો નાટક કરતી હતી કે મને ગર્ભ છે. 9 મહિના પછી દીકરાનો જન્મ થયો. ઓ બ્રાહ્મણ દેવતા કેટલો પ્રસન્ન થયો હશે. સાંભળો છો કે શું? તમારા ઘરે દીકરાનો જન્મ થયો, એ તો એનો ઉમંગ અને ઉત્સાહ જેની વાત મત પૂછો. ઘણા વર્ષે દીકરો થયો હોય પણ એનો નહોતો, એ તો બાજુમાંથી કોકને લઈને આવ્યા હતા, એટલે એનું નામ પાડ્યું ધુંધુકારી. એનું નામ શું પાડ્યું? ધુંધુકારી. 2-4 દાડા થયા અને પેલી ગાય માતાને જે ફળ ખવડાયું હતું ને એને દીકરાનો જન્મ થયો. બોલો, ગૌ માતાને એના શરીરમાંથી દીકરાનો જન્મ થયો, પણ ગાયમાંથી જન્મ થયો એટલે એના કાન ગાય જેવા હતા. શરીર મનુષ્યનું પણ કાન ગાય જેવા હતા. એટલે ઓલો બ્રાહ્મણ વિચાર કરે કે લો, આ જુજી તો મને દીકરો નતો થતો, હવે ગાય માતાને પણ દીકરો થયો મારા આંગણામાં. એને ખોળે લીધો અને એનું નામ પડ્યું ગોકર્ણ. ગોકર્ણ, એના કાન ગાય જેવા હતા, કર્ણ એટલે એનું નામ પડી દીધું ગોકર્ણ. બંને દીકરાઓ ધીરે ધીરે મોટા થાય. સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા કહે છે કે ગોકર્ણ મહાભાગવત. ગોકર્ણ કેવો બન્યો? મહાભાગવત. ધુંધુકારી મહાખલ, અને ધુંધુકારી ખલ બન્યો, કપટી બન્યો, ધૂર્ત બન્યો, પાપી બન્યો. એના અત્યાચાર ને પાપ એટલા બધા વધી ગયા કે એની માં ખુદ વિચાર કરે છે એના કદે છોકરો ના લેવો તો સારો હતો. એને ખબર હતી કે આ છોકરો મારો નથી, પણ હવે શું કરે, સમાજમાં બધે વાત ફેલાઈ ગઈ. અને એને ખબર છે કે આ ફળ ગાય માતાને ખવડાયું તો એ છોકરો કેવો નીકળ્યો, એ ગોકર્ણ મહાભાગવત નીકળ્યો. અને ધુંધુકારી પાપી કપટી એના વિરહમાં છે, ને માં તો મરી ગઈ અને બાપાને વિરહ આવ્યો. બાપાને દુઃખ થયું કે આ પેલા સાધુ કહેતા હતા એ વાત સાચી કે સુખનું કારણે બનશે અને દુઃખનું કારણે બનશે, શું કરે હવે. એટલે દીકરો આઈને સમજાવે છે કે બાપા, તમને હજી કહું છું કે તમે આ ઘર છોડીને ભગવાનના ધામમાં જઈને ભજન કરો, ભક્તિ કરો, કારણ કે આ જગતમાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. આ બધા સ્વાર્થી લોકો છે. તમારી પાસે કંઈક સ્વાર્થ છે તો તમને બોલાવશે, અને જેવો સ્વાર્થ પટી ગયો એટલે તું કોણ ને. આવા જગતના માણસો છે. પણ ભગવાનનો સંબંધ આપણો ને ભગવાનનો નિત્ય સંબંધ છે. ભગવાન હજી પણ આપણને પ્રેમ કરે છે એવું નથી. આપણે કદાચ ભગવાનનું ભજન ન કરતા હોય ને તોય ભગવાન આપણને 2 ટાઈમ જમવાનું આપે છે કે નતા. આ મોટા મોટા પાપીઓ છે, આતંકવાદીઓ છે, એને ભગવાન આપે કે નહીં આપતા? કદાચ ભગવાન એવો વિચાર કરે કે તમે મારી ભક્તિ નહીં કરતા, જાઓ, તમને ખાવાનું નહીં મળે. નારદ મુનિએ કીધું કે ભગવાન એક કામ કરો, જે તમારી ભક્તિ નહીં કરતા એને ખાવાનું જ મત આલો, હમૂરતા ભક્તિ કરવા મળશે. આજે માળા જે છે ને, માળા ઓટોમેટિક કરવા મળશે. જેવા તમે થાળીના ભોજન થાળીમાં બેઠા હોય, ભાણામાં ભર્યા ભાણે,
જમવા બે જમવાનું અદ્રશ્ય થઈ જાય તો રોટલી શાક દાળ ભાત જેવા થાળી કોરી અને પછી અવાજ આવે તમારા કાનમાં, એટલે ભાઈ એક માળા કર તો મળશે એક ટાઈમ ખાવાનું. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ મોટી તાજમહેલ હોટલમાંથી મંગાવો ને, પણ જેવી તમારા હાથમાં થાળી આવે બધું અદ્રશ્ય ગાયબ થઈ જાય. પછી તમે માળા કરો કે ના કરો, એટલે હવે તો પરવાણે કરવી જ પડશે. ભગવાનનું નામે લઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે, આ સાલો છે કે કૃષ્ણ ભગવાને ચમ આવું બનાવ્યું છે નિયમ, મારે તો પરોણે માળા કરવી પડે એમ છે. અમુક લોકો કે ભાઈ આ મારે ભક્તિ નથી કરવી, પણ શું કરું પરોણે કરવી પડે. ભગવાન કે તમારે શ્વાસ જોવે છે, શુદ્ધ હવા જોવે તો મારું ભજન કરો ભક્તિ કરો, ન કે હવા નહીં મળે તો બધા કરે કે ના કરે. આતંકવાદી એ કરે, એ ભલે જેને માનતો હોય, પણ ભગવાનને તો માળા કરશે કરશે ને કરશે. નારદ મુનિ કે આવો નિયમ લાગુ કરો, એવો ઠરાવ પાસ કરો. ત્યારે ભગવાને એક સત્ય વચન કીધું, સાંભળજો. ભગવાન કહે છે કે હે નારદ, આ સંસારના બધા જીવોને જો મારે ભજન કરાવવું હોય ને તો જબરજસ્તી કરાવી શકું છું, પણ એવી ભક્તિ મારે કોઈના આગળ કરાવી, પ્રેમથી હૃદયથી જે મારું ભજન કરે, જે મને વંદન કરે, મારી ભક્તિ કરે, એ ભક્તિ મને બહુ પ્રિય છે. પરોણે પરોણે ભક્તિ કરાવી હોય તો બધા લોકો પાસે કરાવી નાખું, પણ લોકો બહારથી તો નોમ લે, પણ અંદર શું કરે, ગાળો બોલે. એટલે આવી ભક્તિ મારે નહીં કરાવી. એને જ્યાં અંદરથી આત્મા જાગે કે મારે હું વ્રજભૂમિમાં વૃંદાવનમાં આવ્યો છું, તો આજથી હવે હું ભગવાનનું નામ લઈશ, હું એક માળા કરીશ, બે માળા કરીશ, હું ભગવાનની ભક્તિ કરીશ. અમુક મારા જે ખોટી આદતો છે એને હું સુધારી દઈશ. આવા આવા પ્રણ અને વચન લેવા જોઈએ કે ભગવાન અમે તમારા ઘરે આવ્યા તો અમે તમને વચન આપીએ છીએ, આજથી અમે આ કાર્ય નહીં કરીએ, આવું વચન દેવું જોઈએ. આવી રીતે ભક્તિ મહારાણી નારદ મુનિ ભગવાનને કહે છે કે જબરજસ્તી કરો તો બધા ભક્તિ કરે, પણ ભગવાન કહે છે કે એવી ભક્તિ મારે નથી કરાવી. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, હું પ્રગટ થાઉં પણ કેવી રીતે, પ્રેમથી, કોઈ જબરજસ્તી કોઈ પ્રગટ થવાનું નથી. એટલે ભગવાને આપણને આટલું આટલું આપ્યું છે, ભગવાનની બહુ કૃપા માનવી જોઈએ. તમે જુઓ આ જગતમાં કોઈને બે પગ નથી, બે પગ વગરના લોકો પેલા પૈડાવાળી ગાડીમાં ફર ફર કરે છે, કોઈને આંખો નથી, કોઈને કાનમાં સાંભળી નથી શકતા, કોઈ બોલી નથી શકતા, અને કોઈને આખું શરીર બધું સુંદર છે પણ બુદ્ધિ નથી. તમે બે મિનિટ વિચાર કરો કે ભગવાને મને બધું આપ્યું છે, બધી વસ્તુ, ઊંચા કુળમાં જન્મ આપ્યો, ધન દોલત, સુંદર પત્ની પતિ પુત્ર પરિજન, સુંદર સંતાનો આપ્યા, પણ ભગવાન એક વસ્તુની કમી છે મારા પરિવારને કુટુંબ પર, કે તમારા ચરણોની ભક્તિ નથી. એ ભક્તિ આપો તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય પ્રભુ, આજ એ જ વસ્તુ હું માંગુ છું. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, બસ આજ વસ્તુ મને આપજો કે તમારી ભક્તિ ન છૂટે. હે પ્રભુ, તમે કોઈ પણ શરીરમાં મને જન્મ આપો, જન્મો જન્માંતર હું જે શરીરમાં રહું, પણ એ શરીરમાં તમારી ભક્તિ ન છૂટે એવા આશીર્વાદ આપો. મને બ્રહ્મા નથી બનવું, મારે ઇન્દ્ર નથી બનવું, મારે કોઈ સ્વર્ગની કે કોઈ વસ્તુની ઈચ્છા નથી, મારે એક જ ઈચ્છા છે કે હું તમારી ભક્તિ કરું, મારે તમારી ભક્તિ કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભ
ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, ભક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે, ભક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી. શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે, મને શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી લખવી છે, મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે, મારી સેવા તમારી કરવી છે. હે પ્રભુ, મેં આ જગતનો નિયમ જોયો છે કે આ જગતના બધા જીવોની મેં સેવા કરી છે પણ કોઈ જગ્યાએ મને એવો ભાગ નથી મળ્યો. તમે જુઓ આપણા મનુષ્ય જીવનમાં આપણે કેટલા લોકોની સેવા કરી, ભોજન આપ્યું, કપડાં આપ્યા, પાણી આપ્યું, રહેવાની સુવિધા આપી, પૈસા આપ્યા, પૈસા આપીને લોકો ગાળો બોલે છે. એક પણ વ્યક્તિ એવો બાકાત નહીં હોય કે જેણે એકબીજાને પૈસા નહીં આપ્યા હોય, એ પૈસા આપીને હાલ દુશ્મનાવડશે. એટલે હે પ્રભુ, મેં જોઈ લીધું આ જગતનો નિયમ કે આ જગતના દરેક વ્યક્તિ સ્વાર્થી છે પ્રભુ, સ્વાર્થી, પણ તમારો ને મારો નિત્ય પ્રેમ ને એવો નિત્ય સંબંધ છે, કે આ જગતનો એવો નિયમ છે પ્રભુ કે મેં 365 દિવસ હું કોઈની સેવા કરી પણ જો એક દાડો જો મેં ભૂલ કરી તો 365 દિવસ પર પાણી ફરી જાય. આ જગતનો એવો નિયમ છે પણ પ્રભુ તમારો નિયમ અલગ છે. અરે 365 દિવસ ભલે અમે તમારી ભક્તિ ન કરીએ પણ એક દિવસ બી પણ ભૂલે ચૂકે તમારું નામ લઈએ ને તો તમે એમ જ કહો કે અમારો શુદ્ધ ભક્ત છે, અમારો ભગત છે. બોલો, આટલો અંતર છે સંસારી ને તમારામાં, એટલે પ્રેમ કરવો હોય ને પ્રભુ તો તમને જ કરવો. અમે તો એ જ લોકોને કહીએ છીએ કે ભક્તિ કરવી હોય તો પ્રભુની કરો, આ જગતના ગુણગાન ગાવાનું છોડી દો, આ ગુણગાન ગાવાનું છોડી દો. એક સંત તો બહુ વાત કરતા હતા, સુંદર વાત હતી, જીવનમાં ઉતારવા લાયક વસ્તુ છે, કે એક જંગલની અંદર સિંહના લગ્ન હતા. એ દ્રષ્ટાંત બહુ સારું આપ્યું એમને કે સિંહના લગ્ન હતા એટલે બધા લોકો અલગ અલગ ભેટ લઈને એના લગ્નમાં જતા હતા કે ભાઈ સિંહના લગ્ન છે તો કંઈક હારી હારી ભેટ લઈને જઈએ.
એટલે દરેક લોકો કઈક ને કઈક ભેટ લઈને ગયા, એટલે ગધેડા ને કંકોત્રી મળી હતી. એટલે ગધેડો કે હું શું ભેટ લઈને જઉં, બધા કે તમે જ કહો કે હું આ લઈ જઉં આ લઈ જઉં. ગધેડો કે મારા પાસે તો કોઈ છે નહીં. એને સરસ્વતી દેવીને પ્રાર્થના કરી કે હે સરસ્વતી દેવી, તમે મારી ઉપર કંઈક કૃપા કરો. એટલે સરસ્વતી દેવી કે જ્યારે તું સિંહના લગ્નમાં જાય, અરે સિંહ નહીં ઊંટના લગ્નમાં, સોરી, તું ઊંટના લગ્નમાં જાય એટલે હું તારી જીહવા પર આવી જઈશ સુંદર વાણીના રૂપમાં. હવે ગધેડાને કોઈ દાડે બુદ્ધિ હોય ન હોય, એટલે અહીંયા બધા લોકો પેલા ઊંટના લગ્નમાં ગયા અને બધા લોકોએ અલગ અલગ સુંદર સુંદર ભેટ લઈ અને સ્ટેજ ઉપર બધા ગયા. ને બધા લોકો હવે ગધેડો જઈને સ્ટેજ ઉપર જાય અને ઊંટની પાસે જાય ને, હવે ગધેડો કે આને શું કરવું. એટલે થોડી વાર માટે સરસ્વતીની જીભ ઉપર આવ્યા અને પછી ઊંટના વખાણ કરવા માંડ્યા. ઊંટ જે છે ને, ઊંટ એ કે ઓ હો હો ઊંટ ભાઈ, શું તમારી ડોક છે. આ ડોક આવે ને એટલી લાંબી લાંબી કે તમારી ડોક કેટલી સુંદર છે, અને તમારા બે આ હોઠ જે છે નીચે કે બે લબડતા હોઠ. આ વાત કરી ઊંટ તો એ વિચાર કરે છે કે આ બધાએ જે ભેટ આપી એના કરતાં હારી ભેટ તો આ ગધેડાએ આપી. એટલે વળી ઊંટ વળી કે વાહ ગધેડા ભાઈ, શું તમારી વાણી છે, શું તમારો કંઠ છે. વળી ગધેડાનો કોઈ કંઠ હોય અને ઊંટના કાંઈ હોઠ હોય, એની કાંઈ ડોક હોય. પણ કહે છે કે આ જગતમાં પણ આવી રીતે લોકો એકબીજાના ખોટા ખોટા ગુણ ગાતા હોય. આ વાત કરે છે, એટલે સાચા ગુણ જો ગાવા લાયક હોય તો મારા પ્રભુ કૃષ્ણ છે, જગન્નાથ છે, અને એના સાચા ગુણ ગાવા જોઈએ. આવી રીતે સુંદર આખું ભાગવત જ્યારે થયું, એટલું સુંદર ગોકર્ણ પોતાના પિતાને સંદેશો આપ્યો, અને પિતા તો જંગલમાં વનમાં જતા રહ્યા. ધુંધુકારી પાંચ પાંચ કુલટા સ્ત્રીઓને ઘરમાં રાખી અને બાપ દાદાની બધી મિલકત એને ફૂંકી મારી, બધી વેચી મારી. હવે સ્ત્રીઓની ડિમાન્ડ વધે જાય દિવસે દિવસે, એટલે રાજાના મહેલમાં જઈને ચોરી કરી. ઓલી રાણીઓ વિચાર કરે છે ક્યાંથી લાવ્યો આટલું બધું ધન, એ કે રાજાના મહેલમાં ચોરી કરી છે. એ કે રાજા જો એને ખબર પડી તો આને મારશે, અમને મારી નોખશે. એ કે શું કરો, એ રાતના ઊંઘે ને એટલે બધી ભેગી થઈ અને શું કરી નોખીએ, એને ધુંધુકારી પટાઈ દીધો. પોચે પોચ રાતના મધ રાતમાં પોચે પોચ ભેગી મળીને ગળું દબાયું, પણ તોય મર્યો નહીં. એટલે ગરમ ગરમ કોલસા લીધા અને મોઢામો નોખીને મારી દીધા, મરી ગયો. ક મોતે મર્યો, ઘરમાં ઘરમો ખાડો ખોદીને મારી દીધો, અને પેલી ધન લઈને ભાગી ગઈ. અને ક મોતે મર્યો એટલે અધોગતિ તો થાય કે ન થાય, પ્રેત યોનિમાં જવું પડે. એનો ભાઈ આવ્યો, એનો શ્રાદ્ધ કર્યો, ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો, અને જ્યારે પોતાના ઘરે આવીને વિશ્રામ કરે છે કે લાવો ઘરે જવું, રાતના એને અદ્ભુત અદ્ભુત સપના આવવા માંડ્યા. એવા એવા દર્શન આવે, ક્યારેક વાઘ સિંહ વરુ ચિત્તો, ક્યારેક મનુષ્ય, ક્યારેક ડાકણ, એવા એવા રૂપ બદલી બદલીને આવે. તું કોણ છે, હું તારો મોટો ભાઈ છું. અરે ભાઈ તારો તો શ્રાદ્ધ મેં ગયામાં કર્યો, અરે એક નહીં આવા હજાર શ્રાદ્ધ કરે ને તો એ મારું કલ્યાણ થાય એવું નથી, કારણ કે મેં ખૂબ પાપ કર્યા છે, અઢળક પાપ કર્યા છે. તો એના નિમિત્તે મારા નિમિત્તે કંઈક કરો. એટલે સાધુ સંતોને જ્યારે આ વાત કરી એટલે એમણે કીધું કે તમારા ભાઈ જે પ્રેત યોનિમાં ગયો છે, જો એના નિમિત્તે તમે સાત દિવસનું ભાગવત કરાવો તો એનો કલ્યાણ થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. આવી રીતે એના ગામની અંદર સાત દિવસ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, અને એમાં ધુંધુકારીને એક વાસની લાકડીમાં એને સ્થાન આપ્યું, અને ગામના બધા લોકો આવીને ભાગવત સાંભળ્યું. ભક્તો પહેલો દિવસ થયો એટલે એક ગાંઠ તૂટી, બીજો ત્રીજો ચોથો પાંચમો છ અને સાતમા દિવસે ભગવાનના ધામમાંથી વૈકુંઠમાંથી હોનાનું વિમાન આવ્યું અને ધુંધુકારી વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય.
પણ ગામના બધા લોકો વિમાન ને પકડી દીધું કે ભાઈ કથા તો અમે સાંભળી, અમને લઈ જાઓ, પણ કે સાંભળવા સાંભળવામાં અંતર છે. આવી રીતે ગામના લોકો કે કેમ અંતર છે, કે ધુંધુકારી તો 7 દિવસ ને 7 રાત સુધી ભાગવત સાંભળ્યું અને તમે તો સાંભળીને તમારા ઘેર જતા હતા. એટલે ફરીથી ભાગવત નું આયોજન કરો અને 7 દિવસ ને 7 રાત સુધી સાંભળો તો તમને પૂરેપૂરું ફળ મળશે. ધુંધુકારી ને વિમાન પછી છોડવું પડે, બીજું શું. અને ધુંધુકારી ભગવાનના ધામમાં પહોંચી ગયો. આવી રીતે સંપૂર્ણ ભાગવત જ્યારે પૂરું થયું, ધુંધુકારી તો ભગવાનના ધામમાં જતા રહ્યા અને આ ભક્તિના બે સંતાનો જે છે ને એ પણ જવાન થઈ ગયા. 88,000 ઋષિ મુનિઓને સુધ ગોસ્વામી આ કથા કહે છે કે ભાગવત મહાત્માની કથા કહે છે કે ભક્તિના બે દીકરાઓ કેવી રીતે જવાન થયા. એના પછી ભગવાનના 24 અવતારોનું વર્ણન કરે છે. નારદ, પરશુરામ, વેદવ્યાસ, જેટલા પણ ભગવાનના 24 અવતારો છે એ 24 અવતારોનું વર્ણન કરે છે અને વેદવ્યાસજીના પ્રાગટ્યનું વર્ણન કરે છે. બહુ અદ્ભુત અદ્ભુત સુંદર સુંદર કથાઓ છે. એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. આવતીકાલે બપોર પછી આપણી કથા છે, કારણ કે કાલે સવારમાં વહેલા આપણે 5 વાગે અહીંયાથી ગોવર્ધન તરફ પ્રયાણ કરશું. એની ચર્ચા હું તમને થોડીક એનાઉન્સમેન્ટ કરું છું કે અહીંયાથી 22 કિલોમીટર જેવું છે ગોવર્ધન, એટલે લગભગ તમારે 1.25 કલાક થઈ જશે. સમથિંગ 1 કલાક ગણી લો, કારણ કે અહીંયાથી નીકળો એટલે ત્યાં પહોંચતા તમારે 6 વાગશે. અને રાધાકુંડ જે છે એ રાધાકુંડ ત્યાં આપણે બસ ત્યાં ઉતારી દેશે આપણને, અને ત્યાંથી આપણે પરિક્રમા ચાલીને કરવાની છે. પણ ચાલુ કરો, ચાહે કોઈ રિક્ષામાં કરે કે ચાહે ચાલતા કરે, દરેક લોકોએ એ જગ્યા ઉપર વંદન કરીને રિક્ષામાં બેસવાનું. આજે બધા લોકો રિક્ષામાં બેસી ગયા હતા, પણ કોઈ વંદન કર્યા હતા રિક્ષામાં બેઠા એને? અરે વાહ, સરસ. તો આવતીકાલે પણ જ્યારે તમે રિક્ષામાં, જે લોકો બેટરીવાળી રિક્ષામાં કરે એ લોકોને નિવેદન કે સૌથી પહેલાં રાધાકુંડ પર જ્યારે તમારી પરિક્રમા શરૂ થાય તમારે ત્યાં જમીન ઉપર વંદન કરવા, અને જ્યારે આખા પરિક્રમા જ્યારે ગોવર્ધનની તમારી પતી જાય એટલે જે જગ્યાએ આવ્યા એ ફરીથી ત્યાં વંદન કરવા જોઈએ, આવી રીતે દંડવત પ્રણામ કરવા જોઈએ. તો એ પરિક્રમા તમે જો રિક્ષામાં કરશો તો તમારે 2 કલાકમાં પતી જાય, દર્શન કરતા કરતા 2 કલાકમાં પતી જશે. પણ જે લોકો ચાલીને કરે છે એ લોકોને 6 કલાક થશે. ધારો કે 6 વાગે ચાલુ કરે તો 12 વાગે પટશે, અને હજી ધીરે ધીરે કરશે તો 1 વાગે પટશે, અને હજી ધીરે કરશે તો, જેટલી ધીરે કરશો જેટલા વિહામાં ખાઓ એટલું થોડું લેટ થશે. એટલે બને એટલા આપણી ભાષામાં કહેવાય ખટક રાખજો, થોડીક જલ્દી કરજો. એટલે એ પરિક્રમા માર્ગની અંદર બહુ બધા રસ્તાઓ આવતા હોય, પણ દરેકને પૂછી લેવું જોઈએ કે બડી પરિક્રમા કહાં હે, રાધાકુંડ કી બડી પરિક્રમા એમ. એટલે જે લોકો કદાચ આગળ પાછળ રહે ને તો પરિક્રમા જ્યાં ચાલતી હોય ને, અને લખેલા આવશે દિવાલ ઉપર હિન્દીમાં પરિક્રમા માર્ગ, અને તો પણ તમને કદાચ વિશ્વાસ ના આવે તો એકબીજાને પૂછી લેવું આજુબાજુમાં દુકાનવાળાને કોઈ બીને. અને ત્યાં આગળ બહુ બધા સાધુ સંતો છે જે લોકો પરિક્રમા કરે છે, દંડવતી પરિક્રમા. એક જ જગ્યા ઉપર 108 વખત દંડવત પ્રણામ કરે અને પછી આગળ વધે, એટલે એમની પરિક્રમા 10 વર્ષે પતે. એક પ્રદક્ષિણા કેટલા વર્ષે પટે? 10 વર્ષે પટે. એવા એવા તપસ્વીઓ ત્યાં આગળ દંડવતી પરિક્રમા કરે છે. બહુ બધા સાધુ સંતોના તમને દર્શન થશે. જ્યાં પણ તમને એમ લાગે કે અહીંયા કંઈક દેવા જેવું છે તો તમારે ત્યાં દાન પણ આપવું જોઈએ. પેલી કહેવત છે ને કે દીધું હોય તો દેતો જાજે, ચપટી ચણ નાખતો જાજે. તો આવી રીતે દરેક લોકો પરિક્રમા કરે. અને અહીંયા યાત્રામાં આવનારા અમુક ભક્તોએ તમારા માટે સુંદર મજાના બ્રેક
બ્રેકફાસ્ટ નાસ્તાનું પણ આયોજન કર્યું છે, એ પણ આગળ તમને કહેવામાં આવશે ક્યાં કયા સ્થાને છે. તો એમાં દર્શનીય સ્થળ આવતીકાલના અને આજના પણ તમને કહી દઉં કે આજે જ્યારે તમે સાંજે દર્શન કરવા જાઓ, આજે તો સાંજે ફ્રી છે ને બધા, તો આજે સાંજે આપણે બધાએ રિક્ષા કરીને જવાનું ઇસ્કોન મંદિર કહેવાનું, બરોબર, અથવા બાકે બિહારી, હા બાકે બિહારી ડાયરેક્ટ કહી દેવાનું, એટલે તમને અહીંયાથી પાછળના રસ્તે લઈ જશે. અને જ્યારે તમે થોડુંક બગાડ પેલું મંદિર તોડ્યું ત્યાં આગળ તમને ઉતારશે, એટલે ત્યાંથી સીધા તમે અંદર જાઓ ને એટલે બાકે બિહારી મંદિર. વોટ્સઅપ ગ્રુપ જે છે ને આપણું, દરેકને બધાને કહું છું કે વોટ્સઅપ ગ્રુપની અંદર દર્શનીય સ્થળ હું લખીને મોકલાવીશ, એમાં તમે જાણી લેજો કે પહેલા દર્શન કયા કરવાના, કયા દર્શન કેટલા વાગે ખુલશે એ પણ હું તમને કહું, એમાં બધું લખેલું છે. તમને, તમે જો વોટ્સઅપ ગ્રુપ ખોલ્યા હોય તો એક પીળા કલરનો ફોટો, ફોટાવાળો, એમાં બધા દર્શનો અંદર બતાવેલા છે, અને ન હોય તો ફરીથી હું તમને મોકલીશ. અને સૌથી પહેલાં નિધિવન જવું જોઈએ. નિધિવન છે, સેવાકુંજ છે, રાધા દામોદર, રાધા શ્યામ સુંદર, રાધા વિનોદ બિહારી, બાકે બિહારી, રાધા રમણ દેવ, પછી રાધા ગોવિંદ દેવ, રંગજી મંદિર, ગોપેશ્વર મહાદેવ, રાધા ગોવિંદ દેવ, આવા બહુ બધા લગભગ 12 મંદિરો હશે, 12-13 જગ્યાએ લઈ જશે. એટલે તમારે રિક્ષા કરી લેવાની, એક વ્યક્તિના 100 રૂપિયા લેશે, 100થી વધારે આપતા એટલે 10 જણા બેહાડશે, કદાચ 8 જણા 10 જણા બેહાડે તો તમને બધાને દર્શન કરાવી દેશે. પણ નીકળવાનું કેટલા વાગે? 3 વાગે નીકળી જજો, એટલે 2 કામ થશે તમારા. સૌથી પહેલું કામ લોહી બજારમાં જતું રહેવાનું. લોહી કયું? લોહી બજાર, બ્લડ, ઇંગ્લિશમાં એને બ્લડ કે આપણે ગુજરાતીમાં લોહી. તો અહીંયા એક બજાર છે, બહુ મોટું બજાર છે, એનું નામ છે લોહી બજાર. તો તમે ત્યાં દર્શન કરવા જાઓ છો તો દુનિયાભરના બધા આધ્યાત્મિક સામાન જે છે ને ભક્તિને લગતા એ લોહી બજારમાં તમને મળશે. અને હોલસેલ ભાવે વ્યવસ્થિત તમે ભાવ કરાવજો, કારણ કે 10 ગણા કહેશે, 10ની વસ્તુ હશે તો 100 રૂપિયા કહે, 150 રૂપિયા કહે, એટલે તમે ભાવ કરાવીને તમે લેજો. પણ અમુક એવી દુકાનો છે હોલસેલની, એ તમને ગમે તેવું મરી જશો ને તો તમને કે નહીં નહીં થાય એટલે નહીં થાય, એટલે સમજી લેવું કે ભાઈ આ અમો તમને મુદ્દલ ભાવે આપશે. પણ અમુક લોકો નહીં કે, તમે એમ કહેશો કે કિતને કા, એ કે 200 રૂપિયા, એટલે તમે કહો કે કમ કરો. ચલો જ્ઞાનાંજન સલા કયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે 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 કૃષ્ણ. ખૂબ મોટી સંખ્યામાં આ 15 દિવસમાં બીજી વાર આ કૃષ્ણ મેઘાદાસ પ્રભુ તમને ભગવદ્ ધામમાં લઈ આવ્યા છે. ભગવદ્ ધામની અંદર તમારો પ્રવેશ થયો એટલે તમે સદભાગી તો છો જ. રાધારાણીની કૃપા વગર કોઈ ધામની અંદર પ્રવેશ થઈ શકતો નથી, અને તમને આ ધામમાં પ્રવેશ મળ્યો, હા, એટલે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમે આ 7 દિવસ ધામમાં રહીને ભગવદ્ ભક્તિ શું છે, ભગવદ્ ધામનું શું મહત્ત્વ છે, અહીંયાના ભગવદ્ ભક્તોને તમે જ્યાં જ્યાં મંદિરોમાં જશો ત્યાં જોશો અને એમની ભક્તિને જોશો ત્યારે તમને એમ લાગશે કે નાના ખરેખર જીવન તો આ ભક્તિ માટે જ હોવું જોઈએ. એટલે આ ધામમાં તમે 7 દિવસ રહો અને કોઈ હિલ સ્ટેશનમાં તમે ફરી આવો અને ત્યાં ગયા હોઈએ પછી જ્યારે ઘરે ન આવીએ ને ત્યાં વિના આપણને ગમે નહીં, પરંતુ જ્યારે તમે આ 7 દિવસ અહીંયા રહીને
ભક્તિનું ભાઠું લઈને ઘરે જશો ને ત્યારે તમને થશે કે ના ના ના, પેલું ત્યાંના 7 દિવસ હજી પણ યાદ આવે છે, એમ થાય છે કે પાછા ક્યારે જવા મળે. તો આ ધામનો પ્રભાવ છે, ભક્તિનો અહીંયા પ્રભાવ છે કે આ ધામમાં જે કોઈ આવે છે, ગમે એટલો નાસ્તિક પણ હશે, કોઈ ઘસડીને એને લાવ્યું હશે તોય, એ 7 દિવસ જો આ ધામમાં રહેશે, ફરશે, ભક્તોને જોશે, મંદિરોમાં ભગવાનના સુંદર દર્શન કરશે, અને એવો એના મન ઉપર આ ભગવદ્ ભક્તિનો પ્રભાવ પડશે કે એ પોતાની આસુરી વૃત્તિ ભૂલી જશે અને ભગવાનના ભક્ત બનવાની કોશિશ કરશે. તો આ ધામનું એટલો પ્રભાવ છે, એટલું આ ધામનું મહત્ત્વ છે. તો તમે આ 7 દિવસ આ ધામમાં આવ્યા છો, સારી રીતે કૃષ્ણ મેઘાદાસ જેવા શુદ્ધ ભક્તના મુખારવિંદથી ભગવદ્ કથાનું શ્રવણ કરી રહ્યા છો, અને એ રીતે તમે તમારા જીવનને ખરેખર ભક્તિનું ભાઠું લઈને ધન્ય બનાવી જશો. હજુ તો આ શરૂઆત છે, 2 જ દિવસ થયા છે, શું આગળ ઉપર એમના મુખેથી બીજી ઘણી ઘણી ભાગવતમની સુંદર કથાઓનું તમે શ્રવણ કરશો, શું તો તમને આ રીતે તમારામાં સૂતેલી ભક્તિને જગાડવાનું કામ આ શુદ્ધ ભક્ત કરી રહ્યા છે. દરેકના હૃદયની અંદર ભક્તિનું બીજ તો રહેલું જ છે, પણ એને જગાડવાની જરૂર છે. તમે ઘરે અત્યાર સુધી રહ્યા, જે કંઈ ભજન કર્યા હશે સામાન્ય રીતે કે ભાઈ ચાલો રાખ્યા છીએ ઘરમાં ઠાકોરજી, જલ્દી જલ્દી એને ઉઠાડીએ, આમ તેમ કરીએ, પરંતુ વિધિસરની ભક્તિ કેવી રીતે કરવી તે તમે અહીંયા રહેશો અને અહીંયા જોશો ત્યારે ખબર પડશે કે અહીંયાના ભક્તોને તમે જોશો, મંદિરોમાં ભક્તોના દર્શન કરશો. અને કૃષ્ણ મેઘાદાસ પ્રભુએ કહ્યું તેમ કે તમે એકવાર ઇસ્કોનના મંગળ આરતીમાં આવો, તમને એમ થશે કે આ લોકો આટલા જલ્દી ઉઠીને કેવી રીતે આવી શકતા હશે. કારણ કે 4:15 વાગ્યાની મંગળ આરતીમાં હાજરી આપવી એટલે 3:30 વાગ્યામાં ઉઠી જવું પડે. ઉઠીને નહાઈ ધોઈને કપડાં પહેરીને તિલક બિલક કરીને જે લોકો ઉત્સાહથી મંદિરની અંદર આવે છે અને જે મંગળ આરતીમાં હાજરી આપીને ભજન કીર્તન કરે છે, એ જોઈને તમે છક થઈ જશો કે થશે કે આ કેવી રીતના શક્ય બને, આવું તો ન જ બની શકે. પણ તમે આ ધામમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ભક્તિનું કેટલો પ્રભાવ છે, એનું કેટલું મહત્ત્વ છે, એ ભક્તિની અંદર કેટલો આનંદ છે, કેવો ઉત્સાહ છે. તો એના દર્શન તમને અહીંયા રહીને આ ભક્તોને જોઈને શું થશે. માટે આ 7 દિવસ તમે જે અહીંયા હાજરી આપવાના છો, કથા સાંભળવાના છો, તો શાંત ચિત્તે એમને સાંભળો, ભક્તિનું સુંદર ભાઠું લઈને ઘરે જાઓ. શરૂઆત જ એમને આ આત્મદેવની કથાથી કરી છે, શું કે એની અંદર જ આ તમને ભક્તિના મહત્ત્વની વાત બતાવી દેવામાં આવેલી છે, શું કે ધંધુકારીના પાત્ર દ્વારા કે કેવો પુત્ર હતો, શું પરંતુ 7 દિવસ ધ્યાનપૂર્વક કથા સાંભળવાથી એનું પરિણામ એને શું મળ્યું. ગામ લોકોએ બીજાએ પણ કથા તો સાંભળી, શું ગોકર્ણના મુખેથી, પરંતુ એ લોકોનો ઉદ્ધાર ન થયો. અને ધંધુકારી આટલો પાપી જીવ હતો, એનો ઉદ્ધાર કેવી રીતે થઈ ગયો? તો ભાઈ એના જવાબમાં એને કહેવામાં આવ્યું કે એણે ભલે એ પ્રેત્યોનીને પ્રાપ્ત જીવ હતો, પરંતુ એણે જે કથા સાંભળી અને તે પણ વાંસમાં રહીને, કારણ કે પ્રેત્યોની હતી એટલે એના દર્શન તો થઈ શકે નહીં, પરંતુ એણે ધ્યાનપૂર્વક કથા સાંભળી. તો તમે પણ આ 7 દિવસ આવ્યા છો, ધ્યાનપૂર્વક કથા સાંભળશો તો તમારું પણ કલ્યાણ જ છે, ભક્તિમાં તમારો પ્રવેશ થશે. ન થયો હોય તો તમે આગળ વધશો અને અહીંયાથી એમની પાસેથી તમે અહીંયા ધામમાં આવ્યા છો તો જેઓ ભક્તિ નથી કરતા, જેઓ ભગવાનની માળા પર નામ જપ નથી કરતા, તેઓ અહીંયાથી એમની પાસેથી એ માળા લઈને કેવી રીતે ભગવાનના નામનો જપ કરવો, હું અને સારી રીતે જપ કરવો. કારણ કે અમારા જે આ પંથની અંદર જે અમારા પ્રભુપાદજી થઈ ગયા સંસ્થાપક આચાર્ય, એણે કહ્યું છે કે તમારે જીવનનું લક્ષ્ય આપણું ભક્તિ છે, એને પ્રાપ્ત કરવા માટે બીજું કંઈ જ કરવાની જરૂર નથી, ખાલી તમે ભગવાનના નામનો ધ્યાનપૂર્વક ચિત્તથી જપ કરો અને ભગવાનને રોજ પ્રસાદ ભોગ ધરાવીને એ પ્રસાદનું તમે પ્રસાદ ખાઓ. આ 2 જ કામ કરશો તો તમારું નિશ્ચિત કલ્યાણ છે, તમે ભગવદ્ ધામના અધિકારી બની જશો.
માટે આ બે કામ તમે જરૂર માળા લઈ જઈને કરજો, ધ્યાનપૂર્વક ભગવાનના નામનો જપ કરજો. ભલે શરૂઆતમાં થોડી માળા થાય, એક બે માળા થાય, પણ ધીરે ધીરે તમને એવો રસ જાગશે કે તમારી માળાની સંખ્યા પણ તમે વધારશો. માટે આટલું કામ જરૂર કરશો, ધ્યાનમાં આવ્યા છે તો તમારો ફેરો ફોકટ નહીં જાય એનું તમે ખ્યાલ રાખજો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનું નામ અલ્પાબેન છે, અલ્પાબેન કાપડિયા. એમના પ્રભુજી, એમના હસબન્ડ બી અહીંયા રોજ આવે છે, ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ. એમનું નામ, દીક્ષાનું નામ છે અધીરા માતાજી, અને અહીંયા વ્રજમાં જ રહે છે, વૃંદાવનમાં ઘણા વર્ષોથી, 12-13 વર્ષથી. પોતે નવસારી પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર, પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. એ હરિ તમે તરત આનંદ થાય, હરિ તમે પેરો તો આનંદ થાય, ફૂલડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ, પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાળ. એ હરિ તમે ગમો તો આનંદ થાય, હરિ તમે ગમો તો આનંદ થાય, ફૂલડા જગમગ જગમગ થાય. આરતી વન રાવણ માથાય, આરતીમાં રાધાજી ગુણ લાગાય, આરતીમાં રાધાજી ગુણ લાગાય. દુગડા જગમગ જગમગ થાય, આરતી અયોધ્યામાં થાય, આરતી અયોધ્યામાં થાય. આરતીમાં સીતાજી ગુણ લાગાય, આરતીમાં જગમગ થાય. આરતી કૈલાસ પર્વત પર થાય, આરતી માં પાર્વતી ગુણ લાગાય, આરતી માં દુવડા જગમગ જગમગ થાય, દિવડા જગમગ જગમગ થાય. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજકેન્દ્રહારમ સદા વસંતમ ભવમ ભવામિ સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનોહ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધકે.